गुड मॉर्निंग विद्यार्थी मित्रों, श्री कन्या प्राइमरी विद्यालय में आप सबनो हार्दिक स्वागत छे। धोरण 7 विषय विज्ञान एमानु चैप्टर नंबर 4, चैप्टर नु नाम छे उष्मा। तो विद्यार्थी मित्रों, तमने प्रश्न थाशे के उष्मा उष्मा शू छे? तो उष्मा छे एक ऊर्जा नु स्वरूप छे। तो विद्यार्थी मित्रों, आ पाठ नी अंदर आपणे शू शू भणवानुं छे એ સમજ મેળવતા પહેલા એમાંના થોડાક મુદ્દાઓને આપણે યાદ કરી લઈએ। કોઈ પણ પદાર્થની ઠંડાપણાની કે ગરમપણાની માત્રાને આપણે તાપમાન તરીકે ઓળખીએ છીએ। હવે વિદ્યાર્થી મિત્રો, પદાર્થ કેટલો ગરમ છે અને કેટલો ઠંડો તે તેના તાપમાન પરથી કહી શકાય છે। ઉષ્મા આપવાથી પદાર્થનું તાપમાન વધે છે, જ્યારે ઉષ્મા શોષી લેવાથી પદાર્થનું તાપમાન ઘટે છે। કોઈ પણ વસ્તુનું તાપમાન માપવા માટેના સાધનને આપણે શું કહીએ છીએ? તો કે થર્મોમીટર કહીએ છીએ। જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો ડોક્ટરના થર્મોમીટર તરીકે ઓળખી શકાય છે। ક્લિનિકલ થર્મોમીટર વડે 35° સેલ્સિયસ થી 42° સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે। વિદ્યાર્થી મિત્રો, માનવ શરીરનું સામાન્ય તાપમાન છે 37° સેલ્સિયસ હોય છે। હવે પ્રયોગશાળામાં વપરાતા થર્મોમીટરને આપણે લેબોરેટરી થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ। તેના વડે -10° સેલ્સિયસ થી 110° સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય છે। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ તો કે દિવસનું મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન માપવા માટે વપરાતા થર્મોમીટરને આપણે મહત્તમ કે લઘુત્તમ થર્મોમીટર તરીકે ઓળખી શકાય છે। હવે આગળ આપણે જોઈએ તો કે ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી એટલે કે પારો, તો મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક ખાંચ હોય છે। હવે આ ખાંચ છે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે। તો ઉષ્માનું પ્રસરણ એટલે શું? તો આપણે જોઈએ તો કે ઉષ્મા ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ વહે છે। આથી ગરમ ચાની ગરમી વાતાવરણમાં વહન પામતા ચાને એ ઠંડી પાડતી જાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે ઉષ્માના સુવાહક પદાર્થો કોને કહેવામાં આવે છે? તો જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે છે તેમને ઉષ્માના સુવાહક તરીકે ઓળખવામાં આવે છે। દાખલા તરીકે આપણે જોઈએ તો કે તાંબુ છે, ચાંદી, લોખંડ, એલ્યુમિનિયમ વગેરે ધાતુઓ ઉષ્માની સુવાહક છે। હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કે ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થો કોને કહી શકાય? તો જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સહેલાઈથી થતું નથી તેમને ઉષ્માના મંદવાહક કે અવાહક પદાર્થ તરીકે ઓળખી શકાય છે। દાખલા તરીકે આપણે જોઈએ તો કે લાકડું, પ્લાસ્ટિક, એબોનાઇટ, ચામડું, ઊન, કાચ વગેરે ઉષ્માના અવાહક પદાર્થો છે। ત્યારબાદ આપણે જોઈએ આગળનો પણ, તો કે તપેલીમાં પાણી ગરમ થાય છે તે રીતને ઉષ્માનયન કહેવામાં આવે છે। પ્રવાહી અને વાયુ પદાર્થો ઉષ્માનયનની રીતે ગરમ થાય છે, પારો પ્રવાહી હોવા છતાં ઉષ્મા વહનની રીતે ગરમ થાય છે। ત્યારબાદ આપણે જોઈએ તો કે સમુદ્ર કાંઠાના વિસ્તારોમાં દિવસે દરિયાઈ લહેર અને રાત્રિના સમયે ભૂલહેર એ ઉષ્માનયનને આભારી છે। તો સૂર્યની ગરમી આપણને મળે છે તે ઉષ્મા વિકિરણ રીત દ્વારા મળે છે। આ રીત વડે ઉષ્માના પ્રસરણ માટે માધ્યમ જરૂરી નથી। ત્યારબાદ આગળ જોઈએ તો કે શિયાળામાં આપણે ઊનના કપડાં અને ઉનાળામાં સુતરાઉ કપડાં પહેરીએ છીએ। ત્યારબાદ કાળા રંગની વસ્તુઓ ઉષ્માનું શોષણ સૌથી વધુ અને સફેદ રંગની વસ્તુ ઉષ્માનું શોષણ સૌથી ઓછું કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દાને લગતા હવે આપણે જોઈએ પાઠની શરૂઆત કરીએ તો કે આપણે પ્રકરણ નંબર 3માં તમે શીખ્યા કે ઊનના કપડાં પ્રાણીઓની રુંવાટીમાંથી બનાવવામાં આવે છે। તમે એ પણ જાણો છો કે સુતરાઉ કપડાં વનસ્પતિઓના રેસાઓમાંથી બને છે। તો વિદ્યાર્થી મિત્રો, શિયાળાની ઋતુમાં જ્યારે બહાર ખૂબ જ ઠંડી હોય ત્યારે આપણે કેવા કપડાં પહેરીએ છીએ? તો કે ઊનના કપડાં પહેરીએ છીએ। ઊનના કપડાં આપણા શરીરને હુંફાળું રાખે છે,
જ્યારે ગરમીની ઋતુમાં હળવા રંગના સુતરાઉ વસ્ત્રો પહેરતા આપણું શરીર થોડીક ઠંડક અનુભવે છે. ચોક્કસ ઋતુમાં ખાસ પ્રકારના વસ્ત્રો જ શા માટે અનુકૂળ આવે છે તે બાબતની નવાઈ તમને જરૂર લાગતી હશે, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે જોઈએ તો કે શિયાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં ઠંડી લાગે છે, પરંતુ ઘરની બહાર સૂર્યના તડકામાં આવતા આપણને થોડોક હૂફનો અનુભવ થાય છે. ઉનાળાની ઋતુમાં ઘરની અંદરના ભાગમાં પણ આપણે ગરમી અનુભવીએ છીએ. આવું શા માટે? કોઈ પદાર્થ ઠંડો છે કે ગરમ તે આપણે કેવી રીતે જાણી શકીએ? વળી કોઈ પદાર્થ કેટલો ઠંડો છે કે કેટલો ગરમ છે તે શોધવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે આ પ્રકરણમાં આવા કેટલાક પ્રશ્નોના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરીશું. 4.1 ઠંડો અને ગરમ, હોટ એન્ડ કોલ્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ. હવે તેમાંના કેટલાક પદાર્થો ગરમ, તો જોઈએ કોષ્ટકમાં કે પદાર્થ ઠંડા, અતિશય ઠંડા, ઉફાળા કે ગરમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં કોષ્ટકની અંદર તમને આઈસ્ક્રીમ આપેલું છે, તો આઈસ્ક્રીમ કેવું લાગે છે આપણને? તો કે ઠંડુ. ત્યારબાદ ચાના કપમાં રાખેલી ચમચી. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચાના કપમાં રાખેલી ચમચી છે, આપણને કેવી લાગે? ઠંડી લાગે કે ગરમ કે ઉફાળું? તો આપણને થોડી કેવી લાગે છે? ગરમ લાગે છે. ત્યારબાદ જોઈએ ફ્રૂટ જ્યુસ, તો એ કેવું લાગે છે આપણને? તો કે ઠંડુ લાગે છે. ત્યારબાદ તળવાની કડાઈનો હાથો, તો એ આપણને કેવો લાગે છે અડીએ? તો કે ગરમ લાગે છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો કે રોજબરોજના જીવનમાં આપણે સંખ્યાબંધ પદાર્થોના સંપર્કમાં આવીએ છીએ, તેમાંના કેટલાક પદાર્થો ગરમ જણાય છે અને કેટલાક પદાર્થો ઠંડા અનુભવાય છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તરત જ બનાવીને કપમાં કાઢેલી ચા ગરમ હોય છે, પરંતુ બરફ તો ઠંડો જ હોય છે, ખરું ને? આપણે કોષ્ટક 4.1માં સામાન્ય રીતે વપરાતા આવા કેટલાક પદાર્થોની સૂચિ બનાવી છે. તમે તમારા અનુભવ પરથી આમાંના કયા પદાર્થો ગરમ કે ઠંડા છે તેની નિશાની વડે તમે નક્કી કરી શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું કે કેટલાક પદાર્થો ઠંડા હોય છે, જ્યારે કેટલાક પદાર્થો ગરમ હોય છે. વળી આપણને એ પણ ખબર છે કે કયો પદાર્થ બીજા પદાર્થ કરતા વધુ ઠંડો કે વધુ ગરમ છે. કયો પદાર્થ બીજા પદાર્થ કરતા ગરમ છે તે તમે કેવી રીતે નક્કી કરશો? સામાન્ય રીતે આપણે પદાર્થ સાથેના સ્પર્શ દ્વારા આ માહિતી મેળવીએ છીએ, પરંતુ શું આપણા સ્પર્શ વડે થતો અનુભવ વિશ્વસનીય હોય છે, ખરું? તો ચાલો આપણે શોધી કાઢીએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં તમને 3 પ્યાલા આપેલા છે, એમાં ક્રમ છે એ, બી ને સી. તો આ 3 નાના ટબ એટલે કે પાત્ર લેવાના તમને કહ્યું છે, તેના ઉપર તમારે એ, બી તથા સી એમ તમને લેબલ આપવાનું કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિ 4.1માં 3 પાત્રમાંના પાણીમાં તાપમાનનો અનુભવ દર્શાવવાનું આપણને કહ્યું છે. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો કે પ્યાલા એમાં ઠંડુ પાણી અને પ્યાલા બીમાં ગરમ પાણી ભરવાનું તમને કહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તક તમારી સામે રાખજો એટલે તમને ખ્યાલ આવી જશે કે પ્યાલા સીમાં અડધું ગરમ તથા અડધા ઠંડા પાણીનું મિશ્રણ ભરવાનું કહ્યું છે. હવે તમારો ડાબો હાથ પ્યાલા એના પાણીમાં અને જમણો હાથ પ્યાલા બીના પાણીમાં ડૂબાડવાનું કહ્યું છે. ત્યારબાદ 2-3 મિનિટ પછી તમારા બંને હાથ એક સાથે પ્યાલા સીના પાણીમાં ડૂબાડવાનું. શું બંને હાથ સમાન અનુભવ કરે છે વિદ્યાર્થી મિત્રો? તો આમાં બુજુ કહે છે, મારો ડાબો હાથ કહે છે કે પ્યાલા સીમાનું પાણી ગરમ છે, અને જ્યારે જમણો હાથ એવું કહે છે તે જ પાણી મને કેવું લાગે છે? ઠંડુ છે. હવે આ માટે શું અનુમાન કરવું? તો આપણે બુજાની મૂંઝવણ દર્શાવે છે કે માત્ર સ્પર્શ વડે પદાર્થના ઠંડા કે ગરમ હોવાનું અનુમાન આપણને છેતરામણું સાબિત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો,
પદાર્થ કેટલો ગરમ છે અને કેટલો ઠંડો છે તે આપણે કેવી રીતે શોધી શકીએ? તો જોઈએ તો કે પદાર્થમાં ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત માપન આપણે શેના તરીકે ઓળખાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે તાપમાન તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો તાપમાનનું માપન કરતા સાધનને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે તાપમાનના માપન કરતા સાધનને આપણે થર્મોમીટર તરીકે ઓળખીએ છીએ. તો જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તાપમાન એટલે શું? તો કે પદાર્થના ગરમ એટલે કે પદાર્થના ગરમ કે ઠંડા હોવાનું પ્રમાણભૂત છે એ તાપમાન તરીકે ઓળખી શકાય છે. હવે આપણે જોઈએ તો કે તાપમાનનું માપન કરતા સાધનને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે થર્મોમીટર તરીકે ઓળખવામાં આવે છે. 4.2 હવે જોઈએ તાપમાનનું માપન. તો વિદ્યાર્થી મિત્રો આ તાપમાનનું માપન એટલે કે તમે બધા લોકોએ થર્મોમીટર જોયું જ હશે. યાદ કરો કે જ્યારે તમારા કુટુંબમાંથી કોઈને તાવ આવ્યો હોય ત્યારે તેમના શરીરનું તાપમાન માપવા માટે આપણે શું વાપર્યું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે થર્મોમીટર વાપર્યું હોય છે. જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને આપણે ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર તરીકે ઓળખી શકાય છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો ખાસ આ વ્યાખ્યાને યાદ કરજો, જે થર્મોમીટર વડે આપણા શરીરનું તાપમાન માપવામાં આવે છે તેને ક્લિનિકલ થર્મોમીટર અથવા તો તબીબી થર્મોમીટર તરીકે ઓળખી શકાય છે. જો તમારી પાસે ક્લિનિકલ થર્મોમીટર ન હોય તો તમારા મિત્ર કે પડોશી પાસેથી લઈને જુઓ, તેને તમારા હાથમાં કાળજીપૂર્વક રાખીને તેનું ધ્યાનથી નિરીક્ષણ કરો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આકૃતિ 4.2 આપણે જોઈએ તો કે એમાં તમને ક્લિનિકલ થર્મોમીટરની આકૃતિ તમને આપેલી છે વિદ્યાર્થી મિત્રો. તો આ ક્લિનિકલ થર્મોમીટર જે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આ ક્લિનિકલ થર્મોમીટર છે એ તમને દર્શાવવામાં આવ્યું છે. તો આ ક્લિનિકલ થર્મોમીટરની અંદર ખાંચ હોય છે અને ત્યારબાદ આપણે જોઈએ તો કે આ છે ત્યાં એ જગ્યાએ શું દર્શાવવામાં આવે છે? તો કે પારો દર્શાવવામાં આવે છે. અને આ જે છે એ લાલ તીર છે, બરાબર, એ ત્યારબાદ આ લાલ તીર દર્શાવવામાં આવેલું છે અને આ સાઈડ જે છે એ ત્યાંથી બારીક વહે છે અને આ જે છે એ તમને કાચની નળી આપવામાં આવેલી છે. હવે સમાન જાડાઈવાળી પાતળી સાંકડી કાચની નળીના એક છેડા પર નળીને અંદરના ભાગે ફૂલેલી બલ્બ જેવી રચના હોય છે. આ બલ્બમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો હોય છે. તો બલ્બની બહારના ભાગમાં મર્ક્યુરીનો પાતળો દોરા જેવો ભાગ દેખાય છે. જો તમને મર્ક્યુરીનો દોરો ન દેખાય તો થર્મોમીટરને બંને હાથમાં પકડીને ધીરે ધીરે દેખાય નહીં ત્યાં સુધી સહેજ તમે ગોળ ફેરવો. વળી થર્મોમીટરની સપાટી પરનું આપણે જોઈએ તો કે થર્મોમીટરની સપાટી પરનું અંકન પણ આપણને સ્પષ્ટ નજરે પડશે. આ અંકન સેલ્સિયસ માપક્રમમાં હોય છે જે સેલ્સિયસ વડે દર્શાવાય છે. હવે બુજાને નવાઈ લાગી કે આકૃતિ 4.2 દર્શાવેલા બે માપક્રમમાંથી ક્યાં માપક્રમનું વાંચન કરવું? તો પહેલે જણાવ્યું કે આપણા ભારતમાં સેલ્સિયસ માપક્રમને સ્વીકારવામાં આવેલો છે માટે આપણે સેલ્સિયસ માપક્રમનો જ ઉપયોગ કરવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો ભારતમાં જે સેલ્સિયસ માપક્રમ છે એ માપક્રમને સ્વીકારવામાં આવેલો છે માટે આપણે સેલ્સિયસ માપક્રમનો જ ઉપયોગ કરવો જોઈએ. બીજો માપક્રમ જે છે 94.8 નો છે તેને ફેરનહીટ માપક્રમ કહે છે, જે અગાઉના સમયમાં વપરાતો હતો. હવે ક્લિનિકલ થર્મોમીટર છે 35° સેલ્સિયસ થી 42° સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ ક્લિનિકલ થર્મોમીટર છે એ 35° સેલ્સિયસ થી 42° સેલ્સિયસ સુધીનું જ તાપમાન માપી શકે છે. ત્યારબાદ જોઈએ પ્રવૃત્તિ 4.2, એમાં આપણે જોઈએ તો કે થર્મોમીટરનું વાંચન.
તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે જોઈએ કે થર્મોમીટરના માપક્રમનું વાંચન કેવી રીતે કરવું। સૌ પ્રથમ પાસ પાસે આવેલા બે મોટા અંકન વચ્ચે તાપમાનનો તફાવત કેટલો છે તે નોંધી લઈ, ત્યારબાદ તેમની વચ્ચેના ભાગમાં કુલ કેટલા વિભાગો છે તો નાના અંકન વડે દર્શાવેલા એટલે કે તેની પણ નોંધ કરીએ। ધારો કે બે મોટા અંક વચ્ચેનો તફાવત છે એક અંશ અથવા તો ડિગ્રી છે અને બે મોટા અંક વચ્ચે કુલ નાના વિભાગની સંખ્યા પાંચ હોય તો નાના વિભાગમાં મૂલ્યનું વાંચન આપણે જોઈએ તો 1/5 બરાબર 0.2 સેલ્સિયસ કરી શકાય છે। હવે થર્મોમીટર જંતુનાશક એટલે કે એન્ટીસેપ્ટિક એ પ્રવાહી વડે આપણે એને બરાબર સાફ કરી લો, તેને તમારા હાથમાં મર્ક્યુરી વાળા ભાગના વિરુદ્ધ છેડા પરથી પકડીને હળવેથી થોડાક ઝટકા આપો। આ ઝટકાને કારણે થર્મોમીટરની નળીમાં રહેલ મર્ક્યુરી એટલે કે પારો હવે એ તરત જ નીચે ઉતરી જશે તો મર્ક્યુરીના દોરાનો છેડો છે એ 35°C નીચે છે તેની ખાતરી કરો। હવે થર્મોમીટરના મર્ક્યુરી વાળા છેડાને મોઢામાં મૂકીને તમારી જીભની નીચે રહે તેમ તમે 1-2 મિનિટ રાખો, ત્યારબાદ તેને બહાર કાઢીને સ્કેલ પરનું તાપમાન વાંચો। હવે આ થયું સેલ્સિયસ એકમમાં તમારા શરીરનું તાપમાન, તો તમે તમારા શરીરનું તાપમાન કેટલું છે તે નોંધ્યું હશે ખરું ને વિદ્યાર્થી મિત્રો। તો જોઈએ હવે તો કે માનવ શરીરનું સામાન્ય તાપમાન છે કેટલું હોય છે તો કે 37°C જેટલું હોય છે। હવે ખાસ નોંધ કરો કે તાપમાન તેના એકમ સાથે જ દર્શાવાય છે। હવે અહીંયા પહેલીને વિચાર આવ્યો કે પહેલે તેના શરીરનું તાપમાન માપ્યું, તેને ચિંતા થવા લાગી કે તેના શરીરનું તાપમાન 37°C જેટલું ચોક્કસ નથી। તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે તેને ખાતરી કરાવીએ કે તેમાં કઈ ચિંતા કરવા જેવું નથી। હવે પ્રવૃત્તિ 4.3માં આપણે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં તમારા મિત્રો એટલે કે ઓછામાં ઓછા 10ના શરીરના તાપમાન એટલે કે તમારા ઓછામાં ઓછા 10 મિત્રો પાસે તમે તાપમાન ક્લિનિકલ થર્મોમીટર વડે માપીને તમારા અવલોકન કોષ્ટકને 4.2માં નોંધ કરો। હવે ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ તો કે અક્ષર નામ છે, ધારો કે હું અક્ષર નામ આપું છું બરાબર વિદ્યાર્થી મિત્રો, તો હવે અક્ષરનું આપણે તાપમાન માપ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો, તો અક્ષરનું તાપમાન છે એ 37°C છે। ત્યારબાદ બીજું આપણે જોઈએ તો કે પુષ્ટિ, હવે પુષ્ટિ છે બરાબર એનું આપણે તાપમાન માપ્યું તો એનું 37.4 જેટલું એનું આવે છે। એવી જ રીતના કોઈનું 37.8, કોઈનું 36.8, કોઈનું 37.2, કોઈનું 36.2, એમ અલગ અલગ બધાની 37°C આસપાસ એનું તાપમાન આવતું હોય છે। તો વિદ્યાર્થી મિત્રો શું દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37°C જેટલું જ છે ખરું? દરેક વ્યક્તિના શરીરનું તાપમાન બરાબર 37°C ન પણ હોય શકે, શરીરનું તાપમાન 37°C કરતા સહેજ વધુ કે સહેજ ઓછું પણ હોય છે। વિદ્યાર્થી મિત્રો કોઈને 38.2 હોય, કોઈને 36.2 હોય, કોઈને 37.4 હોય, એમ કોઈને વધુ કે સહેજ ઓછું પણ હોય છે। તો વાસ્તવમાં જેને આપણે શરીરનું સામાન્ય તાપમાન છે 37°C કહીએ છીએ તે ઘણી મોટી સંખ્યાના એટલે કે તંદુરસ્ત વ્યક્તિઓના શરીરના તાપમાનનું સરેરાશ મૂલ્ય છે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો કે ક્લિનિકલ થર્મોમીટરની રચના જે છે એ માત્ર માનવ શરીરના તાપમાન માપન માટે જ કરેલી છે। તો આ ક્લિનિકલ થર્મોમીટરની રચના છે એ માત્ર કોના માટે કરેલી છે તો કે માનવ શરીરના તાપમાનના માપન માટે જ કરેલી છે। સામાન્ય રીતે માનવ શરીરનું તાપમાન તો કે 35°C નીચે કે 42°C ઉપર જતું નથી, તો આ 35°C થી 42°C ઉપર જતું નથી માટે ક્લિનિકલ થર્મોમીટરનો જે માપક્રમ છે એ કેટલો હોય છે તો કે 35°C થી 42°C સુધી હોય છે। હવે વિદ્યાર્થી મિત્રો ફરી બુજોને પ્રશ્ન થયો, બુજોને તોફાની વિચાર આવ્યો કે લાવતો
क्लिनिकल थर्मोमीटर वडे गरम दूध नु तापमान मापो, परंतु पहले तेने केम तेने तेने तेम केम करता अटकाव्यो? तो विद्यार्थी मित्रों, हवे आपणे जोईए के प्रयोगशाळामां वपरातुं थर्मोमीटर, हवे आ जे प्रयोगशाळामां जे वपरातुं थर्मोमीटर छे, बराबर विद्यार्थी मित्रों, तो एमां आपणे जोईए तो के मानव शरीर सिवायना पदार्थोना तापमान आपणे केवी रीते मापी शकीए। आ हेतु माटे बीजा थर्मोमीटरो पण बनावामां आवेला छे। हवे आमानुं एक थर्मोमीटर, तो के ई थर्मोमीटर क्या नामे ओळखाय छे? तो के लेबोरेटरी थर्मोमीटर तरीके ओळखाय छे। तमारा विज्ञान शिक्षक जरूर थी तमने लेबोरेटरी थर्मोमीटर बतावशे। काळजीपूर्वक तेने तमे जुओ, तेमां अंकन करेला महत्तम तथा लघुत्तम तापमानी नोंध करो। सामान्य रीते लेबोरेटरी नी रेंज -10°C थी 110°C होय छे। हवे आकृति 4.4 मां तमे जोयो तो के क्लिनिकल थर्मोमीटर माटे तमे जोयो हतु तेम लेबोरेटरी थर्मोमीटर वडे नानामां नानुं केटलुं तापमान मापी शकाय छे ते तमे जाणी लो। आ जानकारी वडे जे तमे थर्मोमीटर वडे दर्शावतुं तापमान चोकसाईपूर्वक मापी शकशो। तो चालो आपणे आ थर्मोमीटरनो उपयोग केवी रीते थाय ते आपणे शीखीए। तो विद्यार्थी मित्रों, प्रवृत्ति 4.4 मां आपणे जोईए तो के आ जे आडू जे तमने थर्मोमीटर जे बतावामां आवेलुं छे ए थर्मोमीटर विद्यार्थी मित्रों, हवे आपणे जोईए तो के आ क्यू थर्मोमीटर छे? तो के आ छे लेबोरेटरी थर्मोमीटर छे। तो प्याला के बिक्कर मां थोड़ुक नळनुं पाणी भरो। हवे लेबोरेटरी थर्मोमीटर ने ऊपरना भाग थी पकड़ीने तेनो मर्क्यूरी वाळो छेड़ो पाणीमां डूबेलो रहे तेम राखो। मर्क्यूरी बल्ब वाळो थर्मोमीटर नो छेड़ो पात्रना तळियाना के दीवालने अडके नहीं एम थर्मोमीटर ने ऊभो गोठवो। हवे विद्यार्थी मित्रों, थर्मोमीटर मां पातळा वेहमां आपणे जोईए तो के थर्मोमीटर ने पातळा वेहमां मर्क्यूरी ने हलन चलन ने ध्यान थी निहाळो। ज्यां सुधी थर्मोमीटर ना पातळा वेहमां पारो स्थिर न थाय त्यां सुधी राह जुओ। जे स्थाने स्थिर थयो ते स्थानो अंक ते समयनु पाणीनु तापमान दर्शावे छे, तो मूल्यनी नोंध करो। हवे बुजोने ते वात समझाई गई के शा माटे ऊंचु तापमान मापवा माटे क्लिनिकल थर्मोमीटर वपराय नहीं, परंतु शुं तेना शरीरनुं तापमान मापवा माटे लेबोरेटरी थर्मोमीटर वापरी शकाय खरुं? तो विद्यार्थी मित्रों, आपणे जोईए तो के दरेक विद्यार्थीओ वडे नोंधेला तापमानोने आपणे सरखावीए। शुं बधाना अवलोकनो समान छे? नहीं ने, तो मापनमां तफावत केम आव्यो एनी चर्चा करिए। आ प्रश्नोना जवाब आपवा माटे आपणे प्रयत्न करिए। तो आपणे आगळ जोईए प्रवृत्ति 4.5 मां। तो बीकर के प्यालामां थोड़ुक तमने गरम पाणी लेवानुं कह्युं छे अने तेमां लेबोरेटरी थर्मोमीटर ने डूबाड़ीने ऊभू गोठवो। तो विद्यार्थी मित्रों, तमे अहीं जोई शकशो के आ लेबोरेटरी थर्मोमीटर छे। ए लेबोरेटरी थर्मोमीटर नी मदद वडे पाणीनुं तापमान मापवुं एम कह्युं छे। तो आ जे थर्मोमीटर छे एने आपणे ऊभू ए प्यालानी अंदर आपणे डूबाड़ीने राख्युं छे। ज्यां सुधी पारो स्थिर थाय त्यां सुधी आपणे राह जोवानुं कह्युं छे। ત્યારબાદ તમારું તાપમાનનું અવલોકન નોંધી લો। હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો, જુઓ કે હવે શું થાય છે। શું તમે જોયું કે જેવું થર્મોમીટર પાણીની બહાર આવ્યું કે તરત જ પારાનું સ્તર છે એ ક્યાં ઉતરવા લાગ્યું વિદ્યાર્થી મિત્રો? તો કે નીચે ઉતરવા લાગ્યું। આનો અર્થ એ છે એ થાય કે જ્યારે થર્મોમીટર પાણીમાં ડૂબાડેલું હોય ત્યારે જ તાપમાનનું અવલોકન લઈ લેવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, તમને ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું, પરંતુ તમે તેને મોઢાની બહાર કાઢીને તાપમાન માપ્યું હતું। તો શું તમે શરીરનું તાપમાન માપવા માટે
શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકો ખરા? ના, કારણ કે દેખીતી રીતે આપણે જોઈએ તો કે શરીરનું તાપમાન છે એને માપવા માટે આપણે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવહ નથી. તો પછી તમને પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં પારાના લેવલમાં શા માટે ફેરફાર ન થયો? તો વિદ્યાર્થી મિત્રો, હવે ફરીથી ક્લિનિકલ થર્મોમીટરને તમે ધ્યાનથી જુઓ. તમને પારો ભરેલા બ્લબની નજીક તમને એક ખાંચ દેખાશે. આ ખાંચનો ઉપયોગ શું છે? તો તે પારાના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાંચ યાદ રાખજો કે ક્લિનિકલ થર્મોમીટરમાં ખાંચ હોય છે, જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે એમાં ખાંચ હોતી નથી. હવે આપણે જોઈએ તો કે ઉષ્માનું પ્રસરણ. તો આ ઉષ્માનું પ્રસરણ છે એ હવે આપણે લેક્ચર 2 માં તેનો અભ્યાસ કરીશું.